ત્રિવેદી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. શૈલેષ, એક પછી એક રાજીનામા પડવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે, એવામાં શહેર પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું. ખૂબ જ સ્વાભાવિક ઘટનાક્રમ છે, કારણ કે જે રીતે હું અત્યારે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યો ભાજપના કેસરીઓ અહીંયા લહેરાયો છે, એને લઈને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું એક ખૂબ જ સ્વાભાવિક ઘટનાક્રમ છે. સૌથી મોટી નાલેસી એ છે કે કોંગ્રેસની એક પણ બેઠક ઉપર કોંગ્રેસ જીતી નથી, એ તો ઠીક છે, પરંતુ જ્યાં જ્યાં આપનો ઉમેદવારો હતા એ તમામ વોર્ડમાં કોંગ્રેસ ત્રીજા નંબરે રહી છે. કોંગ્રેસનો આટલો કરુણ દેખાવ, આટલો નિરાશાજનક દેખાવ, આટલો હતાશાજનક દેખાવ ભૂતકાળમાં ક્યારેય થયો નથી. એટલો ખરાબ દેખાવ કહી શકાય તે દેખાવ સુરત કોંગ્રેસનો રહ્યો છે. અત્યાર સુધી જે છેલ્લા 107 બેઠકના પરિણામો જાહેર થયા છે એમાં 84 બેઠક ભાજપને મળી છે અને આપને 23 બેઠક મળી છે. આ ઘટનાક્રમ જ બતાવે છે કે ખૂબ ખરાબ દેખાવ કોંગ્રેસનો અહીંયા રહ્યો છે. કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો નથી, કોંગ્રેસનો એક પણ ઉમેદવાર સીધી સ્પર્ધામાં ક્યાંય હોય તેવું લાગતું નથી. અને આ જે કેસરીયો માહોલ આપ જોઈ રહ્યા છો એ કેસરીયો માહોલમાં કંઈક થોડીક ઉણપ રહી હોય તો એ માત્ર ને માત્ર આપને કારણે થયું છે. અને જે રીતે અત્યારે ભાજપના સમર્થકો અહીંયા આવી રહ્યા છે એ સમર્થકો અત્યારે અહીંયા કેસરી સાફા બાંધીને અથવા તો ભાજપનો ઝંડો લઈને અથવા તો કેસરી બલૂન લઈને આવી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે અને સીધું સ્પષ્ટ છે કે સુરતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અલબત્ત ભાજપનો જે ભગવો લહેરાયો છે એમાં કંઈક ને કંઈક આપે એમાં થોડીક બ્રેક મારી છે. ભાજપનો જે સુપરફાસ્ટ એક્સપ્રેસ હતી એની ઉપર આપ કંઈક ને કંઈક અડચણરૂપ બની છે. 23 બેઠકો અત્યારે આપ જીતી ચૂકી છે, હજુ બીજી 3 બેઠકો ઉપર આપના ઉમેદવારો લીડ કરી રહ્યા છે. આમ સુરતમાં જબરદસ્ત ભગવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભગવા માહોલના જે કાર્યકરો હતા એ બધાએ અત્યારે વિજયના ઉન્માદમાં હોય તેવા દ્રશ્યો દેખાય છે. અલબત્ત આવો જ ઉન્માદ કંઈક ને કંઈક આપમાં દેખાઈ રહ્યો છે. આપે વરાછામાં અત્યારે વિજય રેલીની તૈયારી કરી છે અને આપ અત્યારે જે રીતે આપનું પ્રદર્શન રહ્યું છે એ જોતા ચોક્કસપણે લાગી રહ્યું છે કે આપ આગામી દિવસોમાં એક મોટા વિકલ્પ તરીકે બહાર આવી રહ્યું છે. આપ ખૂબ મોટી સંખ્યામાં પ્રચંડ જનસમર્થન સાથે અહીંયા સુરતમાં દેખાવ કર્યો છે. અલબત્ત ગુજરાતમાં એકમાત્ર સુરતમાં જ આપનો દેખાવ પ્રચંડ કહેવાય, શક્તિશાળી કહેવાય તેવો રહ્યો છે. અહીંયા ભાજપના વિજેતાઓની સાથે સાથે ભાજપના જે કાર્યકરો છે તેમનો ઉન્માદ અત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને પોલીસને અત્યારે બંદોબસ્ત જાળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભાજપના કાર્યકરો અત્યારે પોતાના વિજેતા ઉમેદવારોને લેવા માટે અંદર જવા માગે છે, પરંતુ અહીંયા મતદાન મથકની અંદર તેઓ લાવવા માટે જવા દેવાતા નથી અને તેને લઈને અત્યારે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે કંઈક ને કંઈક સીધી ઝપાઝપી થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. ભાજપનો આ ઉન્માદ ચોક્કસપણે આગામી કલાકો સુધી, વિજય રેલી સુધી જોવા મળશે. જી બિલકુલ શૈલેષ, સવાલ એ પણ થાય છે કે 6 મહાનગરપાલિકા એવામાં સુરત એક એવી મનપા છે જ્યાં આપનું પ્રદર્શન એટલું સારું રહ્યું છે, જ્યાં કોંગ્રેસ આટલા વર્ષોથી ગ્રાઉન્ડ પર કામ કરી રહી છે, આટલા વર્ષોથી મહેનત કરી રહી છે, તેમ છતાં કોંગ્રેસને નબળી સાબિત કરી છે આ વખતે આમ આદમી પાર્ટીએ. તો આ વખતે કયા કયા મુદ્દાઓ તેમના એવા જનતાને સ્પર્શી ગયા કે કોંગ્રેસને પણ પડતી મૂકી અને આપને લોકોએ પસંદ કરી છે, જનતાએ પસંદ કરી છે? સુરતની વાત કરું તો સુરતમાં
ખાસ કરીને વરાછા અને કતારગામ એવા વિસ્તારો છે કે જ્યાં લોકોએ આપનું જાડું પકડ્યું છે અથવા તો આપને સમર્થન આપ્યું છે, તેનું સીધું કારણ એકમાત્ર કારણ એ છે કે આપ ત્યાં પાસનું સીધું સમર્થન આપને એ વિસ્તારોમાં હતું. અત્યારે ભાજપની વધુ એક પેનલ આવી રહી છે, જે વિજેતા છે, વોર્ડ નંબર 9 પેનલ આવી રહી છે. આખી પેનલ જીતી છે, જંગી બહુમતીથી જીતી છે અને એ પેનલ આવી છે. અને બીજું, આપે જે આપની વાત કરતા હતા, આપે ચોક્કસપણે લો પ્રોફાઇલ રહીને 1-to-1 લોકોની સાથે સીધો સંપર્ક કરીને કંઈક ને કંઈક પ્રચાર કર્યો, તો એની સીધી અસર થઈ. બીજી બાજુ પાસનું સમર્થન હતું, ત્રીજી બાજુ કોંગ્રેસનું નેતૃત્વ નબળું પુરવાર થયું હતું. નબળું એ માટે કે એક પણ ઉમેદવાર જાહેર થયો ન હતો, મેન્ડેટ કોઈને આપવામાં નહોતા આવ્યા. રાતે 2-3-4 વાગે મેન્ડેટ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના નસીબ સારા હતા કે એક પણ ઉમેદવારનું ફોર્મ રદ ન થયું. બાકી જે રીતે અત્યારે કોંગ્રેસનું અહીંયા છેલ્લા 5-1 વર્ષથી સંગઠન જોવા મળ્યું છે, એ કંઈક ને કંઈક પાસને આભારી હતું. પાસને કારણે આ ઉમેદવારો જીત્યા હતા કોંગ્રેસના ગઈ ટર્મમાં. પરંતુ જેવું પાસે કોંગ્રેસથી મોઢું ફેરવી લીધું, એનું સીધું પરિણામ અત્યારે નજર સામે છે. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી, કોંગ્રેસ ક્યાંય ચર્ચામાં નથી. રાજીનામા આપીને કોંગ્રેસના સુરત કોંગ્રેસના નેતાઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોંગ્રેસે મનોમંથન કરવાને બદલે રાજીનામા આપવાની અને જાણે રણ મેદાન છોડી દેવાની એક નીતિ અપનાવી હોય કોંગ્રેસના નેતાઓએ તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ આપ એ આપ છે અને આપને કારણે અહીંયા જે આખો ચિત્ર ઉભું થયું છે એ ચિત્ર એટલું જબરજસ્ત દેખાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં ચોક્કસપણે આપ અહીંયા એક મોટા વિકલ્પ તરીકે આવશે. વોર્ડ નંબર 9 શું પરિણામ રહ્યું, કેવું રહ્યું? ભારતીય જનતા પાર્ટીની તમામ ઉમેદવારો જંગી મતદાનથી વિજેતા બન્યા છે અને 30,000 વધારે મતો મેળવીને યશસ્વી વિજય પ્રાપ્ત કર્યો છે. આ કાર્યકરોનો વિજય છે, પેજ કમિટીના મિત્રોનો વિજય છે, માનનીય સી આર પાટીલસિંહ પ્રદેશ અધ્યક્ષની જે પીએચ સમિતિના જે સપના હતું તે સપનાનો વિજય આ પરિષદ છે. ચોક્કસ હું વોર્ડ નંબર 9 ભાજપના ઉમેદવારો જે જીતીને બહાર આવ્યા તેમને કેવી રીતે વધાવવામાં આવી રહ્યા છે એ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યો છું. સૌથી મહત્વનું છે કે ભાજપનું અડાજણ વગેરે વિસ્તારમાં તો જબરજસ્ત દેખાવ સ્વાભાવિકપણે હતો, એ ઘટનાક્રમ સ્વાભાવિકપણેનું છે. પરંતુ આ જે ભાજપના કાર્યકરોનો જે ઉન્માદ છે એ ઉન્માદ ખરેખર તેમની જે મહેનત હતી એ મહેનતનો ઉન્માદ છે. અલબત્ત જે રીતે ભાજપનો દાવો હતો કે 120 બેઠકો જીતીશું, એ 120 બેઠકો જીત્યા નથી, 120 બેઠકો ક્યાંય જીત્યા નથી. પરંતુ આપને અંડર એસ્ટિમેટ કર્યો એનું સીધું પરિણામ દેખાયું કે આપને અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યું, એને કારણે આપને એક સાથે 23 જેટલી બેઠકો ઉપર તો વિજય મળી ચૂક્યો છે. બાકીની 2-3 બેઠકો હજુ પણ વધારે જીતે તેવી શક્યતા છે. ટૂંકમાં સુરતનું ઓલ ઓવર ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરીએ તો કોંગ્રેસે યુદ્ધ શરૂ થતા પહેલા જ હથિયાર એઠા મૂકી દીધા હતા અને જાણે કોંગ્રેસ લડવા માંગતી હોય એવો દેખાવ કર્યો હતો. કોંગ્રેસ ક્યાંય ચૂંટણી લડતી હોય તેવું ચિત્ર ન હતું. બીજી તરફ જે રીતે આપે લો પ્રોફાઇલ રહીને પોતાના ઓછા જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા, એને કંઈક ને કંઈક વરાછા વિસ્તારમાં, વેસુ વિસ્તારમાં, કતારગામ વિસ્તારમાં લોકોએ સ્વીકાર્યા છે. આપની કંઈક દિલ્હી મોડલની જે વાત હતી એ દિલ્હી મોડલની પણ કંઈક ને કંઈક અસર અહીંયા ચૂંટણીમાં લોકોના જે માનસિકતા છે કે લોકોએ મત આપવાની જે પસંદગી કરી તેમાં પણ આપનું દિલ્હી મોડલ કંઈક કામમાં આવ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જી ધન્યવાદ શૈલેષ સમગ્ર જાણકારી માટે. તો સુરતનો આ માહોલ છે, સુરતમાં ભગવો લહેરાતા જ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.